वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पुर सातमु तरंग छठू इभलखाचरनी प्रार्थना थी महाराज एमना दरबारगढ़ में आवे छे। खूब दिव्य रंग क्रीड़ा करे छे। ए प्रसंग आ तरंग में आपने श्रवण करीशू। अभयन रूप के विनती सुनिकर श्री घनश्याम अभयन रूप के विनती सुनि कर श्री घनश्याम रंग में रस बस होई रहे चलत भये पूरण काम चलत भये पूरण काम पूर्ण काम। भगवान श्री हरिए दरबारी भल खाचर ने विनंती सांभळी पोते रंग में रसबस हता पण तरत तेमना दरबार में जवा चालता थया। संतो दरबारों पार्षदों अने बीजा बधा हरिभक्तों ने श्रीहरिए साथे लीधा। अनंत वाजिंत्रो वागी रह्या हता। सहु बजारे चाल्या। दरबार एभल खाचर रंगथी भरेलो बंबो उभी राज बजार में लाव्या। तेथी रंग लईने उभी बजारे धर्मकुमार श्रीहरि रंग उड़ाड़ीने रंगे रमवा लाग्या। लो हजी तो दरबारगढ़ आव्यो ते पहला महाराजे रंग क्रीड़ा चालू करी। महाराजे आ पृथ्वी उपर वधारे मां वधारे जे उत्सवों कर्या ए रंगोत्सव छे। એટલા મોટા અને એટલા દિવ્ય મહારાજે રંગોત્સવ કર્યા છે તમે વિચારો એ જમાનામાં એભલ ખાચર રંગથી ભરેલો બંબો લાવ્યા એટલે કે કેવી વ્યવસ્થા હશે ને દાદા। અને અત્યારે પણ આપણે રંગોત્સવ કરીએ છીએ ને દાદા, વડોદરામાં રંગોત્સવ થાય ને 10,000 લિટર પાણીના 3 ટેન્કર ઊભા હોય એમાં કેસુડાનું પાણી કેસુડા બરાબર ઉકાળે અને એનો પીળો રંગ જામે ને એ પાણી એમાં ભરવામાં આવે। એકદમ ઘાટું પાણી હોય 5-10 તો પહેલાં નાખી દો એટલે 10,000 લિટર પાણી આખું કેસરનું પાણી હોય ને એવું થઈ જાય। અને હાઇડ્રોલિક પંપ હોય એમાંથી પાણી ખેંચાય ને 300-400-450 ફૂટ સુધી પિચકારી જાય દાદા। કેવો રંગોત્સવ! ભગવાન સ્વામિનારાયણે આ બધી પરંપરાઓ શરૂ કરી કારણ કે કળિયુગના જીવને ઉત્સવો વધારે ગમે છે। ઉત્સવ પ્રિયા ખલુ માનવા, કળિયુગના જીવો એન્જોયમેન્ટ કરવાવાળા છે, એન્ટરટેનમેન્ટ કરવાવાળા છે, મનોરંજનમાં માનનારા છે। મહારાજે કહ્યું મનોરંજન કરો પણ મર્યાદામાં રહીને। આપણું સુખ એવું ન હોવું જોઈએ બીજા માટે દુઃખ બની જાય, સાચી વાત છે ને? આપણું સુખ જ્યારે બીજા માટે દુઃખ બને છે ને
ત્યારે એ સુખ એ લાંબો સમય ચાલતું નથી. તુલસી હાય ગરીબ કી કબહૂન ખાલી જાય, તુલસી હાય ગરીબ કી કબહૂન ખાલી જાય, મુએ ઢોર કે ચામસે લોહા ભી ભસ્મ હો જાય. ભગવાન શ્રીહરિએ શાકોત્સવ કર્યો, રંગોત્સવ કર્યો, અન્નકૂટ ઉત્સવ કર્યો, કેટલા રાસોત્સવ કર્યો, કેટલા મોટા મોટા ઉત્સવો કર્યા, અને એ જ પરંપરા આજે પણ વર્તમાન સમય સુધી ચાલુ છે. આપણે બે દિવસથી શ્રવણ કરીએ છીએ, કેદ લીલા આવી રહી છે, એટલે આપણે મહારાજની મૂર્તિને સંભાળીએ અને આ લીલાને સાંભળતા જઈએ. તેથી રંગ લઈને ઊભી બજારે ધર્મકુમાર શ્રીહરિ રંગ ઉડાડીને રમવા લાગ્યા. બજારમાં વણિકોની દુકાનો ત્રણ માળવાળી હતી. આજે પણ તમે ગઢપુર મંદિરથી બહાર નીકળો, બંને બાજુ દુકાનો છે. માણેક ચોકથી શરૂ કરો તો એભલ ખાચરના દરબાર સુધી બધો જ દુકાનવાળો ભાગ છે. શ્રીહરિ એવી રીતે રંગે રમ્યા કે બધી બજારને અને દુકાનોને રંગે રંગ કરી દીધી. હે, ફાટો ભરી ભરીને દુકાનો ઉપર નાખવા મળ્યા મહારાજ. મોજમાં આવ્યા પછી શું જોવાનું? તે વેળાએ શ્રીહરિ એભલ ખાચરના દરબારગઢમાં આવ્યા. દરબારના ચોકમાં વચ્ચે લીમડાના ઝાડની વેદિકા હતી, ત્યાં આવીને તેના ઉપર ઊભા રહ્યા. દરબાર એભલ ખાચરે જેટલા કેસરી રંગના માટલા ભરેલા હતા તે બધા ત્યાં મંગાવ્યા. તેમાંથી અડધો અડધ રંગ શ્રીહરિએ સંતોને આપ્યો. પછી શ્રીહરિએ અને સંતોએ રંગની ધૂમ મચાવી દીધી. જેટલા ગ્રહસ્તરીય ભક્તો હતા તે બધા શ્રીહરિ તરફ હતા. જ્યારે જ્યારે રંગોત્સવ થતો ત્યારે મહારાજ બે ગ્રુપ કરતા, એક બાજુ સંતો હોય, એક બાજુ હરિભક્તને મહારાજ હોય. ભગવાન સ્વામિનારાયણના ઉત્સવો, ઉત્સવનું આયોજન, ઉત્સવની અંદર ધર્મની મર્યાદાઓ, ઉત્સવની અંદર સેફટી, એટલે કે કોઈને ઈજા ન થાય એનું ધ્યાન રાખવું, ઉત્સવો કરવા એમાં કોઈ શાસ્ત્રીય મર્યાદાનો ભંગ ન થાય એનું ખૂબ ધ્યાન રાખવું, આ ભગવાન સ્વામિનારાયણની વિશેષતા હતી. મેં તમને કહ્યું હતું કે મહારાજે જોયું કે એ સમયમાં એવા નાના નાના ફટાકડા આવતા હશે, હરિભક્તોના દીકરા ફોડતા હતા. મહારાજે બોલાવી ટકોર કરી કે આવી રીતે આ ફટાકડા ફોડશો ને એમાં તો કોઈકનો હાથ દાચશે, કોઈક માણસની માથે પડશે, તેનું શરીર દાચશે, માટે આવા રમકડા લાવવા નહીં. ઉત્સવો એવા કરો જેનાથી તન અને મન બંને તંદુરસ્ત બને. ભગવાન સ્વામિનારાયણ ભુક્તિ અને મુક્તિ આપવા માટે પધાર્યા છે. ભુક્તિ મુક્તિ પ્રદાયકમ સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ. ગોપાળાનંદ સ્વામીએ મંત્ર લખ્યો. આલોકમાં પણ સુખી કરવા છે, પરલોકમાં પણ સુખી કરવા છે, એટલા માટે હું ઘણી વાર કહું છું. અમે સંતો બધી જ વાતો કરીએ છીએ, આ બધી વાતનો ટૂંકો સાર એટલો છે, તનને હેલ્ધી રાખો અને મનને હેપ્પી રાખો. એના માટે, તનને હેલ્ધી રાખવા માટે ભોજનમાં થોડો સુધારો કરો, જે નડતું હોય એ છોડો, ઉંમર થાય એટલે ચેન્જ કરતા રહો. તનને હેલ્ધી રાખો અને મનને હેપ્પી રાખો, એના માટે બે કામ કરો. ભોજનમાં સુધારો કરો, ભજનમાં વધારો કરો. ટુ કીપ યોર બોડી હેલ્ધી એન્ડ ટુ કીપ યોર માઇન્ડ હેપ્પી, ટ્રાય ટુ ચેન્જ ઇન ડાયટ એન્ડ ઇન્ક્રીઝ યોર ડિવોશન, ભજન. દાદાએ મંતવ્ય આપ્યું ને, શરીરને મજબૂત કરવા માટે ઘણા બધા સાધનો છે. વી હેવ લોટ્સ ઓફ રેમેડીઝ ટુ સ્ટ્રેન્થન અવર બોડી. ખાવાનું, પીવાનું, એક્સરસાઇઝ, દવા, આ બધી વસ્તુ, એનાથી શું થાય? બોડી હેલ્ધી બને છે. પણ ક્યારે આપણે વિચાર કર્યો આત્માને બળવાન બનાવવા માટેનું સાધન કયું? નાયમ આત્મા બલહીનેન લભ્ય
બળહીન આત્મા ક્યારેય પરમાત્મા સુધી પહોંચતો જ નથી, ઉપનિષદ કહે છે. આત્માને બળવાન, હાઉ કેન વી સ્ટ્રેન્થન અવર સોલ, એના માટે એક જ માર્ગ છે, ભજન. જો કરતે રહોંગે એ ભજન ધીરે ધીરે, તો મિલ જાયેગા વો સજન ધીરે ધીરે. કરતે રહોંગે ભજન ધીરે ધીરે. કથા સાંભળવી, ભગવાનને સંભાળી, કથા શ્રવણ કરવી એ ભજન છે. અમારા વિનયજીએ જો આજ માળા ચાલુ કરી દીધી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રાત દિવસ મારા હૃદયાની ભેતર જપેશ આઠો જામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. માટે ભજન કરવાની આદત પાડો, ભોજનને સુધારો, ભજનને વધારો. ભગવાન શ્રીહરિએ આપણને આ બધા ઉત્સવો કરીને જે આપણને ગમતું હતું એ આપ્યું. પણ મેં કથામાં વાત કરી હતી, મા દીકરાને દવા પાવા માટે પેંડો બનાવે, પેંડાની અંદર દવા મૂકે, ઉત્સવો કર્યા, રંગે રમાડ્યા, શાક જમાડ્યું, આ બધું કર્યું. પણ એની પાછળ મહારાજને કડવી દવા પાવી હતી, જે જીવ પ્રાણી માત્રને નથી ગમતી એવી દવા પાવી હતી. કઈ દવા? ધર્મની. એ કઈ દવા? ભક્તિની. એ કઈ દવા? જ્ઞાન અને વૈરાગ્યની. અને દાદા, આ બહુ સમજવા જેવું લોજિક છે. એક સત્સંગી ભક્ત, એણે ગુરુજીને પ્રાર્થના કરી, હમણાંની જ વાત, માનસરોવર યાત્રામાં એમણે જોડાવવું હતું અને એમનો ઓલરેડી બીજો પ્રોગ્રામ થઈ ગયેલો, એટલે એમણે વિનંતી કરી, ગુરુજી આવું છે, મારા ઘરમાં થોડી ખેંચતાણ છે, શું છે? અમે અમુક જગ્યાએ ફરવા જવાનું નક્કી કર્યું છે, ટિકિટો લઈ દીધી છે, કેન્સલ થાય એવું છે, પણ હવે ઘરવાળાની જીત છે કે નહીં, આ વખતે આપણે ત્યાં જ જવું છે. ગુરુજીએ હસતા હસતા કહ્યું કે તમે વર્ષમાં 50 શનિવાર મંદિરે આવો ને, અને એ તમારી જોડે આવે ને, તો 2 શનિવાર ઈ જ્યાં જાય ને ત્યાં તમે જોડે જશો ને, તો ગાડું બરાબર. કેવી સરસ મજાની વાત! આ દુનિયામાં કોઈ રસ્તો વનવે નથી ચાલતો. જેવું જીવ પ્રાણી માત્રને ગમે છે, જોઈએ છે, એવું મહારાજે પહેલા આપ્યું. જમવાનું આપ્યું, રમવાનું આપ્યું, આ બધું મહારાજે આપ્યું. મહારાજને એમ કે હું જેવું ગમે એવું આપીશ ને તો મારામાં હેત થશે, મારામાં હેત થશે ને, પછી નહીં ગમે એવી વાત કરીશ ને તો પણ એ મનાશે, સાંભળશે અને ધ્યાનમાં લેશે. ભગવાન સ્વામિનારાયણનું લક્ષ્ય તો જીવોને બ્રહ્મરૂપ કરી અક્ષરધામ સુધી પહોંચાડવાનું છે. પણ ઘણા અળવિતરા દીકરા હોય ને, પેલી વાત છે ને, પેંડો ખાઈ જાય પણ ઠળિયો કાઢી નાખે, આવા હોય ઘણા. એટલે મહારાજે આવો જબરજસ્ત ઉત્સવ કર્યો છે, 2 ગ્રુપ કર્યા છે, સંતોના હરિભક્તોના. વડતાલમાં આજે પણ જ્ઞાનબાગમાં રંગોત્સવના મોટા કુંડ હોજ છે, જોબન પગીએ મહારાજને પ્રાર્થના કરેલી, મહારાજ આપ રંગોત્સવ કરવાના છો, આપની અનુમતિ હોય તો અમે પાક્કા કુંડ કરાવીએ, મોટા હોજ બનાવીએ, જેથી કરીને જાજા જીવો રંગોત્સવનો લાભ લઈ શકે અને યુગો સુધી વર્ષો સુધી એ કુંડના દર્શન થાય, એના દ્વારા તમારી મૂર્તિની સ્મૃતિ થાય, આ રંગોત્સવ યાદ આવે. મહારાજે હા પાડી, કહ્યું જોબન તમે વિચારીને ખર્ચો કરજો, પાકા કુંડ કરવામાં ખર્ચો ઘણો થાય. જોબન પગીએ સાથે નારાયણગીરી બાપા બાવાજી હતા, એણે પણ વિનંતી કરી, મહારાજ જો પૈસા ખૂટશે તો હું આપીશ, પણ જોબનને કરવા દો. મહારાજે છૂટ આપી, બંને ખર્ચ કરી 2 પાક્કા કુંડ કર્યા. મહારાજ ખૂબ રાજી થયા. આજે પણ વડતાલમાં જ્ઞાનબાગમાં આ 2 કુંડ પ્રસાદીના છે, જેમાં મહારાજે રંગ ભર્યો હતો અને એનાથી મહારાજ રંગ રમ્યા હતા. મહારાજનું સર્વોપરીપણું જુઓ,
એમણે ઉત્સવો કર્યા એમ નહીં, આજે 200-200 વર્ષ પછી એના ઉત્સવની છાપ છે આ પૃથ્વી ઉપર. રંગોત્સવના કુંડ છે, મહારાજે જે કપડાં પહેર્યા હતા, જે પાટ ઉપર ઉભા રહીને રંગ રમ્યા હતા, અમદાવાદ સ્વામિનારાયણ મ્યુઝિયમમાં જે વસ્ત્ર પણ છે, એ પિચકારી પણ છે, એ પાટ પણ છે. જોવન પગીએ 1400 પિચકારી બનાવેલી વાંસની, અને મહારાજ માટે પિત્તળની બનાવેલી, એના ઉપર સોનાનો ઢોળ ચડાવ્યો, અને એ પિચકારી આજે વડતાલમાં હરિમંડપમાં દર્શન આપે છે. અરે શ્રીજી મહારાજ રંગ ઉડાડતા એ જમીન ઉપર પડતો, એ માટી ભીની થતી પ્રસાદીની, એ પ્રસાદીની માટી પણ સંતોએ સાચવી છે. પૂજ્યપાદ ગુરુજી પાસે મહારાજના રંગવાળી માટી આજે પણ છે. સંપ્રદાયના ઘણા બધા સંતો પાસે સંતોએ માટી લઈ લેતા, એમાંથી નાની નાની ગોળી બનાવતા, પૂજામાં રાખતા, એના દર્શન કરતા, અને ભગવાન શ્રીહરિના રંગોત્સવને હૃદયથી સંભાળતા. આવો રંગોત્સવ કોઈ કર્યો છે ઘનશ્યામ દાદા? મહારાજે આ કામ કર્યું, એવો રંગોત્સવ જામ્યો છે. બે ગ્રુપ થયા છે. બંબામાંથી ભરેલી રંગની પિચકારીઓ એવી તો છૂટવા લાગી, એભલ ખાચરના બધા ભવન અને દરબાર ગઢ આખો રંગ રંગ થઈ ગયો. ઢોળાયેલો રંગનો પ્રવાહ બજારમાં થઈને ઉન્મદ ગંગા નદી સુધી પહોંચ્યો. તે વખતે ગુલાલ પણ પુષ્કળ પ્રમાણમાં ઉડાડ્યો, તેનો પાર રહ્યો નહીં. દરબારના મકાનોની ઉપર છાપરા ગુલાલથી ભરાઈ ગયા. કેટલો ગુલાલ તો ભવનોની અંદર ભરાઈ ગયો, ગુલાલથી તો આખો ચોક ભરાઈ ગયો હતો. ક્યાંય ગુલાલનો પાર ન રહ્યો. લીમડાના જેટલા પાંદ હતા અને જેટલી ડાળીઓ હતી તે બધું ગુલાલ ગુલાલ થઈ ગયું. નીચેની વેદિકા પણ ગુલાલમય થઈ ગઈ. તેની શોભાનું વર્ણન કરતા આવડતું નથી. ત્યાં રંગ ગુલાલનો ઘણો જ કીચડ થયો. બધા સંતોના ચરણ તેમાં પડતા હતા, અને સોળે ચિહ્ન સહિત રંગભીના શ્રીહરિના ચરણ પણ તે રંગના કીચડમાં પડતા હતા. ભગવાન શ્રીહરિના ચરણારવિંદ સ્પષ્ટ દેખાતા હતા. ચરણના ચિહ્ન એમાં ઉપસી આવ્યા હતા. જે કોઈ ભાવથી દર્શન કરે એને એ ચરણમાં અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ આવા દિવ્ય ચિહ્નોના દર્શન થતા. તે વેળાએ વિમાનમાં બેસીને દેવો આવ્યા. કેસરી રંગ અને ગુલાલના થાળ ભરી ભરીને શ્રીહરિ તથા સંતોના ઉપર ઉડાડવા લાગ્યા. સોનાની પિચકારીઓમાં ભરી ભરીને કેસરી રંગ ઉડાડતા હતા. તાલ તથા મૃદંગ આદિ અપાર વાજિંત્ર વાગતા હતા. ગાંધર્વો તબલા અને સરોદ વગાડીને હોળીના પદ ગાતા હતા. અપ્સરાઓના અનેક પ્રકારના નૃત્યને લઈને પગમાં પહેરેલા ઝાંઝર વાગતા હતા. તે બધી દેવજાતિઓ ભવિષ્યને દેખીને સર્વોપરી શ્રીહરિના શુભ ગુણોને ધર્મવંશે સહિત ગાતી હતી. જ્યારે અપાર રંગ ઉડવા લાગ્યો ત્યારે દેવતાઓના બધા વિમાન રંગમય બની ગયા. દેવાંગનાઓ અને અપ્સરાઓ જે હતી તે બધી રંગથી ભીંજાઈ ગઈ હતી. આકાશનો બધો અવકાશ તે ગુલાલની ડમરીથી ભરાઈ ગયો હતો. તે ગુલાલનો રંગ તો સ્વર્ગમાં દેવોના ભવન સુધી પહોંચ્યો. શ્રીહરિ અને સંતો જ્યારે રંગ અને ગુલાલથી રમી રહ્યા ત્યારે તે રંગ અને ગુલાલના કીચડને બધા દેવો રસની ખાણ પ્રસાદ રૂપ સમજી વિમાનમાં ભરીને સ્વર્ગમાં લઈ ગયા. લો, આ બધી દિવ્ય વાતો છે. મેં હમણાં પણ વાત કરી હતી કે દેવતાઓ દર્શન કરવા આવતા, મહારાજને હાથ જોડી વિનંતી કરતા, પ્રસાદની ઈચ્છા રાખતા. આવી શાસ્ત્રોમાં વાતો આવે ત્યારે સ્થૂળ દ્રષ્ટિવાળા જીવો આ વાત સમજી નથી શકતા. અને બહુ સિમ્પલ વાત છે, નાનો બાળક મેડિકલના પાઠ સમજી શકે દાદા? એમ કોઈક વસ્તુ આપણને નથી સમજાતી એટલે ખોટી છે આવું માની લેવું આ મૂર્ખતા છે. આ ઘણું મોટું અજ્ઞાન છે. આપણને ન સમજાતી એવી પણ ઘણી બધી બાબત સાચી હોઈ શકે. આકાશમાં વિમાન ઉડે છે એ કઈ થિયરીથી ઉડે તમને સમજાય છે? નથી સમજાતું. પણ આપણે સાચું માનીએ છીએ કે નહીં? આકાશમાં ઉડે છે વિમાન, સાચું છે કે નહીં? આપણને ન સમજાતું હોય
એટલે ખોટું છે એવું ક્યારેય ન માનવું. આજે પણ એવા દિવ્ય દ્રષ્ટિવાળા સંતો ભક્તો છે જે આવા દિવ્ય દર્શન કરે છે. આજના દિવસે પણ દેવતાઓ આ પૃથ્વી ઉપર ક્યારેક ક્યારેક આવે છે. દુનિયાના માણસો અચાનક ક્યારેક આવી વિચિત્ર ઘટનાઓ જોઈ લે છે, એને યુફોલોજી કહે છે. અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ, યુ નો, ઉડતી રકાબી જેને કહે છે, એલિયન્સ જેને કહે છે. દુનિયાભરના માણસો શોધી રહ્યા છે કે આપણા ગ્રહમાં બીજા ગ્રહના માણસો આવે છે કે નથી આવતા. બીજો ક્વેશ્ચન એ છે કે આપણા ગ્રહના માણસો જેવા માણસો બીજા ગ્રહમાં ક્યાં ક્યાં છે. પણ આ શોધ કોઈ ટૂંકી બુદ્ધિવાળા માણસની કેપેસિટીની નથી, પણ આપણા શાસ્ત્રો કહે છે અને આખી દુનિયાનું સાયન્સ પણ હવે સ્વીકારે છે કે ભારતના દર્શન અને શાસ્ત્રો એમાં જે લખ્યું છે એ સત્ય છે. અત્યારે દુનિયાભરના સારા સારા બુદ્ધિજીવી માણસો હવે સ્વીકારે છે, પહેલા નહોતા સ્વીકારતા, કારણ કે હવે ખબર પડી ગઈ કે જેટલું બુદ્ધિથી ન થાય ને એના કરતા વધારે પણ કૃપાથી થાય છે. એટલે તો આપણે ત્યાં કહેવાય છે યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહ. ભગવાન કેવા છે, મન બુદ્ધિ અને વાણી એનાથી અગોચર છે. મન જ્યાં સુધી વિચારી શકે એના કરતા તો ભગવાન કંઈક દૂર છે, બુદ્ધિ જ્યાં સુધી જઈ શકે એના કરતા અનંત ઘણા દૂર છે. એટલા માટે મનથી ભગવાન પામી નથી શકાતા, બુદ્ધિથી ભગવાન પહોંચી નથી શકાતા. નાયમ આત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વેશ વૃણુતે તેન લભ્ય તસ્યૈસ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. ઉપનિષદોએ કહ્યું બુદ્ધિથી ભગવાન નથી પામી શકાતા, વાણીથી ભગવાન નથી પામી શકાતા, કેવળ જેના ઉપર ભગવાન કૃપા કરે છે એ જીવ જ ભગવાન સુધી પહોંચી શકે છે, ભગવાનને પામી શકે છે. યમે વેશ વૃણુતે, જેને ભગવાન પસંદ કરે છે, હુ ઇઝ સિલેક્ટેડ બાય ગોડ, એનો અર્થ એવો થાય ઓનલી ધેટ મેન કેન રીચ અન ટુ હિમ, એવો જીવ ભગવાન સુધી પહોંચે છે. તમે બધા કથા સાંભળો છો, અમે સંતો કથા કરીએ છીએ, આપણે બધા આ કરી શકીએ છીએ ને એની પાછળ પણ મહારાજની કૃપા છે. બાકી કળિયુગના જીવ પાસે એટલી બુદ્ધિ નથી, શક્તિ નથી ને સમય નથી, કથા કરી પણ ન શકે, સાંભળી પણ ન શકે. તુમ્હરી હિ કૃપા તુમહી રઘુનંદન જાનહિ ભગત ભગત ઉર ચંદન. તુલસીદાસજી મહારાજ, તુમ્હરી હિ કૃપા તુમહી રઘુનંદન જાનહિ ભગત ભગત ઉર ચંદન. ભક્તના હૃદયમાં ચંદન સમાન એવા આપને ભક્ત આપની કૃપાથી જ જાણી શકે છે, સમજી શકે છે અને પામી શકે છે. દેવતાઓ આવ્યા છે રંગની પ્રસાદી વિમાનમાં ભરી સ્વર્ગ સુધી લઈ ગયા છે. તે રીતે બધા હરિભક્તોએ રંગને મહાપ્રસાદ સમજીને લઈ લીધો. શ્રીહરિના ચરણોથી લપટાયેલ ગયેલ ગુલાલનો તો કોઈ પાર ન હતો. બધા સંતોએ એક એક પોષ તે ગુલાલને પ્રસાદી સમજીને ભરી લીધો. આ પ્રમાણે શ્રીહરિએ અલૌકિક રંગોત્સવ કર્યો. શ્રીહરિના પ્રસાદીરૂપ રંગનો છાંટો પણ જેને અડ્યો હોય તેની સામે યમદૂત જોઈ શકતા ન હતા. લો, આ પ્રમાણે જ્યારે શ્રીહરિ રંગક્રીડા કરી રહ્યા ત્યારે ઉન્મત્ત ગંગાએ સ્નાન કરવા ચાલ્યા. પ્રભુ શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા અને સાથે અપાર સંતો અને હરિભક્ત લીધા હતા. બધા વાજિંત્રો વાગતા હતા, સંતો હોળીના પદ ગાતા હતા. શ્રીહરિની મૂર્તિ રંગ રસીલી હતી અને તેમની ચંચળ દ્રષ્ટિ અતિશય સુહામણી લાગતી હતી. શ્રીહરિએ ગુલાબના હાર તોરા
ગુચ્છ ધાર્યા હતા, બાજુબંધ અને પોંચીના શણગાર પણ ગુલાબના હતા, બીજા હાર તો મસ્તક ઉપર છવાયેલા અને ચારે કોર લટકાવેલા દેખાતા હતા. ફૂલહાર અને રંગમાં મૂર્તિ ગરકાવ હતી. આવી શોભાથી સંપન્ન શ્રીહરિ રાજમાર્ગે ચાલીને ઘેલા નદી સુધી પહોંચ્યા. સવારની કથામાં વડતાલના દર્શન કરીએ છીએ અને સાંજની કથામાં ગઢપુરના દર્શન કરીએ છીએ. અને આપણે બેઠા છીએ ક્યાં? લોયાધામમાં. ઘનશ્યામ દાદા, જુઓ ત્રિવેણી સંગમ કહેવાય ને આ તો. સવારે વડતાલ જવાનું, મહોડિયાપુરા અને બામણોલીન, બરાબર? વડતાલ ને ચરોતરની ભૂમિ, ચરોતરના ભક્તો એની કથા, અને સાંજે ગઢપુરની કથા અને લોયાધામ. ગઢપુરધામ, વડતાલધામ અને લોયાધામ એનો આ સંગમ છે. આ કથા શ્રવણ કરીએ ને ત્યારે જેણે જેણે દર્શન કર્યા હોય ને ભાવથી વડતાલમાં, ગઢપુરમાં, તો આ બધું દ્રશ્ય દેખાવા લાગે. એ લીંબુ વૃક્ષના દર્શન કર્યા હોય, ઉગમણા બાર, આથમણા બાર, ઓરડા એના દર્શન કર્યા હોય, બધું દેખાવા લાગે કે મહારાજે હે આ ચોક દેખાવા લાગે કે આવી રીતે રંગોત્સવ કર્યો હશે, બધું રંગ 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 થઈ ગયું હશે ચારે બાજુ. હવે ઘેલા નદી સ્નાન કરવા મહારાજ પધારે છે. જુઓ ચારેકોર ફૂલહાર અને રંગમાં મૂર્તિ ગરકાવ હતી. આવી શોભાથી સંપન્ન શ્રીહરિ રાજમાર્ગે ચાલીને ઘેલા નદીએ પહોંચ્યા. ગઢપુરના દક્ષિણ દરવાજે જ્યાં ઘેલા નદીનો કિનારો છે ત્યાં શ્રીહરિ આવ્યા. તેમના દિલમાં આજે અત્યંત ઉમંગ છવાયેલો હતો. નદીમાં મોટો ધરો હતો ત્યાં આવ્યા, સાથે દરબારની સવારી પણ હતી. શ્રીહરિ ત્યાં તરત જ અશ્વ ઉપરથી નીચે ઉતર્યા અને જઈને પાણીના ધરામાં નાહ્યા. તે વેળાએ બધા સંતો અને હરિભક્તો તે ધરામાં નાહ્યા. ધરો રંગમય થઈ ગયો. તે પાણી દ્વારા રંગ સમુદ્ર સુધી પહોંચ્યો. વિચારો, આ બાજુ મહારાજે સ્વર્ગ સુધી પહોંચાડ્યો અને નદી દ્વારા સમુદ્ર સુધી, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ સુધી પાંચે પાંચ તત્વને મહારાજે રંગથી રંગી નાખ્યા. ભગવાન છે ને, આ બધી મહારાજની લીલા, મહારાજનું ઐશ્વર્ય છે. કેટલે થઈ શકે, સામાન્ય જીવથી આ બધું ન થાય. સમજુ અને સુજ્ઞ માણસને શ્રીહરિની તમામ લીલા એ ભગવાનના ઐશ્વર્યને બતાડનારી છે, મહારાજનું સર્વોપરીપણું બતાડનારી છે. મહારાજે રંગોત્સવ કર્યો, રંગ પૃથ્વી ઉપર ઢોળાયો, કીચડ થયો. એ કીચડને પણ સંતો ભક્તોએ પ્રસાદી જાણી ભેગો કર્યો અને બસો બસો વર્ષ સુધી એને સાચવીને રાખે. વિચારી શકીએ આપણે ભગવાન સ્વામી નારાયણે સંતો ભક્તોના હૃદય ઉપર કેવી છાપ પાડી હશે, કેવી છાપ પાડી હશે. સમજો છો ને, કેવી છાપ પાડી હશે બોલો. એ મહારાજનું સર્વોપરીપણું. મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છ અવતારના અવતારે જીવન જાણું છું, મહાસમર્થ છો મહારાજ જીવન જાણું છું, વળી આપે રાજાધિરાજ જીવન જાણું છું. એ સર્વોપરી છે, અવતારી છે, રાજાધિરાજ છે અને સુખકારી છે. શ્રીહરિનો મહાપ્રસાદી ભૂત રંગ તો બધા દેવોને પણ દુર્લભ હતો. તે રંગને ઉન્મત ગંગા વારે વારે પામે છે. તેનાથી તેના મનમાં ઘણી પ્રસન્નતા છવાયેલી રહે છે. હરિકો સંબંધ અહો નિસ જોયે, ધ્યાન સે સુનિયેગા દાદા. હરિકો સંબંધ અહો નિસ જોયે, ઓર ગંગા સબ સરાહત સોયે, ઓર ગંગા સબ સરાહત સોયે, ઉન્મત ગંગા હમારી જાતિ અબ વેર હરે કેનવે ખ્યાતિ. ઉન્મત ગંગાને અહોનિસ એટલે અખંડ, રાત અને દિવસ
ભગવાન શ્રીહરિનો સંબંધ હતો એ જાણીને બીજી ગંગા એટલે બીજી નદીઓ હંમેશા ઉન્મત્ત ગંગાની સરાહના કરતી હતી. આપણે કોણ છીએ એના કરતા આપણે કોના છીએ ને બહુ મહત્વનું હોય છે. બકરી સિંહના પગલા ઉપર બેઠી હતી, વાત સાંભળી છે ને તમે? સાંભળી છે કે નહીં? સિંહના પગલે બેઠેલી બકરી એને વરુ ખાવા આવે. બકરીએ કહ્યું, જો તારે જે કરવું એ કરજે, પગલું જો. ખબર છે ને? હવે આ દંતકથા કોઈને સમજાય ન સમજાય, અત્યારની કથા થોડું સમજાવું દાદા. સંબંધની બહુ મોટી તાકાત હોય છે. એક રોડ ઉપર રખડનારી ભિખારણ સ્ત્રી હોય અને કદાચ કોઈ આ જગતના ધનપતિ, કુબેર કે રાજા મહારાજાની નજર પડી જાય અને એ સ્ત્રી સાથે સગપણ કરે તો એ ભિખારણ સ્ત્રીને મિલિયનર કે બિલિયનર થતાં કેટલી વાર લાગે? એ વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે એમે તો સર્વે મેલ્યો સંસાર રે, સગપણ તમ સાથે. હે વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે. સંબંધનો એટલો મોટો મહિમા છે. અમેરિકાના લોકો સમજી શકે એવું એક એક્ઝામ્પલ આપું છું. આપણા એક સત્સંગી પરિવારના હરિભક્ત, આખો પરિવાર અમેરિકા સુધી પહોંચી ગયો, પરિવારની એક વ્યક્તિ અમેરિકા નહોતી આવી શકતી. ઘણા પ્રયત્ન કર્યા, ન આવી શકી. ઘણી મહેનત કરી, ન આવી શકી. છેવટે એમણે સાંભળ્યું, અમેરિકાની સિટીઝન સ્ત્રી એની સાથે ખોટું રજીસ્ટર કરી નાખ્યું. સમજો છો, બહુ જાજી ચોખવટ નથી કરતો. અમેરિકન સિટીઝન લેડીઝ સાથે રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું, ફાઇલ મૂકી દીધી. 8 મહિનામાં ભાઈ પહોંચી ગયા અહીંયા. બોલો, મને કહેતા હતા કે સ્વામી 40,000નું અડ્યું પણ છોકરો આવી ગયો અહીંયા. બોલો, હે કેની તાકાત? સગપણ, સંબંધ. સાચી વાત કે નહીં? એક અમેરિકાની સિટીઝન વ્યક્તિ એનો સંબંધ થાય એટલે અમેરિકાને એમ થાય કે હવે તો વિજા. બોલો, મોદી સાહેબને ના પાડી દે આ લોકો, પણ આવા મોદીને કોઈ ના પાડતા નથી. સમજ્યા દાદા તમે આનું રહસ્ય? અમેરિકાએ બધા માટે દરવાજા બંધ રાખ્યા છે. એની વિઝાની પોલિસી કોઈ માટે ફિક્સ નથી. મોદી સાહેબને ના પાડી દે, ગમે એવા ચમરબંધીઓને ના પાડી દે, પણ એક વ્યક્તિ માટે અમેરિકા બંધાયેલું છે. કોના માટે? કે અમારા દેશની સિટીઝન વ્યક્તિ જો તમને પસંદ કરશે તો અમને કોઈ વાંધો, યુ આર મોસ્ટ વેલકમ. સંબંધની કેટલી મોટી તાકાત હોય છે. આ જગતની વાત તો તમને સમજાય એટલા માટે કરી મેં, પણ હું કહેવા એ માગુ છું તો ભગવાનનો જેને સંબંધ થાય એ વ્યક્તિની કેટલી તાકાત. એ સંત હોય કે હરિભક્ત હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ જેના હૃદયમાં ભગવાન છે ને. એટલું જ નહીં, વૃક્ષ હોય કે નદી હોય, પર્વત હોય કે પથ્થર હોય, પણ ભગવાનનો જેને સંબંધ થયો ને એનો મહિમા અપાર છે. ભગવાન જેટલો એનો મહિમા છે. મેં થોડા સમય પહેલા તમને વાત કરી હતી, ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુ એમાં આજે પણ એટલું દૈવત દેખાય છે કિશનભાઈ, કે કોઈને ભૂત વળગ્યું હોય, ભગવાન શ્રીહરિના ઓરિજિનલ પ્રસાદીના કોઈ પણ વસ્તુને જો અડાડવામાં આવે ને તો ભૂત ત્યાં બેસી ન શકે. અમે નાના હતા ઘણા ત્યારે જોયેલી ઘટના પણ એક એવી છે, આજે ઘણા બધા સંતો હરિભક્તો જાણે છે. માટે હું કહેવા એ માગું છું કે ભગવાન શ્રીહરિના સંબંધવાળી વસ્તુ કે વ્યક્તિ એનો ઘણો મોટો મહિમા છે. આપણે માણસ છીએ,
આપણે પણ ભગવાનનું સ્મરણ કરતા રહીએ, સ્મરણ કરતા રહીએ તો આપણને પણ ભગવાનનો સંબંધ થયો, આપણો પણ મહિમા વધી જાય. પણ ભૂલી જઈએ ભગવાનને એટલે આપણે કેવા થઈ જઈએ, પાછા નોર્મલ થઈ જઈએ. હરિકો સંબંધ અહો ની સજોયે, ઓર ગંગા સબ સરાહત સોયે. બધી ગંગાઓ એટલે કે બધી નદીઓ સરાહના કરવા લાગી. ઉન્મત્ત ગંગા હમારે જાતે, અમારી જાતિની આ ઉન્મત્ત ગંગા ભાગ્યશાળી છે. અબ વેર હરિ કિન વેખ્યાતે. મને યાદ છે, આજે નહીં પણ 10 વર્ષ કે 15 વર્ષ પહેલાંની ઘટના મને યાદ છે. ગામડામાં એક માણસને વિઝા મળે ને આખું ગામ રાજી થાય. 2 બસ ભરી દાદા અમદાવાદ મૂકવા વહેલો. એના વરઘોડામાં એના લગ્નમાં જેટલા માણસોને આવ્યા હોય ને એના કરતાં વધારે માણસો એના વિઝા થાય ને ત્યારે આવે, વળાવવા આવે. એ આનંદ શેનો હોય કે આપણા ભાઈ જાય છે ને તો આપણને ક્યારેક તો બોલાવશે, ક્યારેક તો ત્યાંથી યાદ કરશે, તો આપણો આ જન્મે કે બીજા જન્મે અમેરિકાનો મેળ પડી જાય. આ લોકના સંબંધને આપણે સમજી શકીએ છીએ. મારું દરેક વાતનો તાત્પર્ય એ છે, ગુણાત્યાનંદ સ્વામી વાતમાં કહ્યું ને કે વડોદરાનો ચાંદલો કોઈને આવે તો કેટલો આનંદ થાય. એ જમાનામાં વડોદરા ગાયકવાડનું શહેર અતિ સુખી સંપન્ન ગણાતું. વડોદરાનો ચાંદલો આવે તો ઘરમાં, પરિવારમાં અને ગામમાં આનંદ થઈ જાય કે અમારા ગામની દીકરી વડોદરા જવાની. લો તો એક વડોદરાના ચાંદલાની આટલી કિંમત, તો સ્વામી બોલે આપણને તો અક્ષરધામનો ચાંદલો આવ્યો, ભગવાને પસંદ કર્યા. હવે આઘા પાછા થવાનું નથી, ડાયવોર્સનો કેસ મૂકવાનો પડ્યા રહેવાનું છે ત્યાં, બરાબર ને? બાકી અત્યારે તો માથા ભારે તત્વ હોય છે, અહીંયા આવ્યા પછી છૂટું કરે દાદા. ઉન્મત્ત ગંગાનો મહિમા તમામ નદીઓ કહેવા લાગી. ભૂમિ ઉપર ગંગા ઘણી છે પણ આવું પ્રત્યક્ષ પરમેશ્વરના સંબંધનું સુખ બીજી કોઈ ગંગાને મળ્યું નથી. જેના જળમાં અક્ષરાધિપતિએ સ્નાન કર્યું છે એટલે હવે અમે તેની દાસી થઈને રહીએ છીએ. બધી ગંગાઓ આવી રીતે બોલવા લાગી. ગંગાઓ એટલે નદીઓ. ગોપાળાનંદ સ્વામીની એક વાત મને યાદ આવી. સ્વામી વૃદ્ધ હતા, ગઢપુરમાં રહેતા હતા. સ્વામી ચાલી નહોતા શકતા. 2 સંતો પકડી સ્વામીને વહેલી સવારે 4 વાગે ઘેલા નદીમાં ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે લાવે. કોઈક સંતોએ વિનંતી કરી, સ્વામી આપ હવે વૃદ્ધ થયા છો, હવે આપને આ નિયમ છે તો એક કામ કરો, આપ અહીં રહો, આટલો શ્રમ કરો છો, અમે પાણી અહીંયા સુધી લાવી દઈએ. સ્વામીએ ના પાડી, આગ્રહ રાખ્યો. સંતોને થયું, સ્વામી તમે આટલો બધો આગ્રહ કેમ કરો છો? સ્વામીને થયું, હવે મારે બતાવવું પડશે, બોલીશ તો નહીં સમજે. ઘેલા નદીમાં સ્નાન કરવા આવ્યા. સ્વામીએ ચપટી વગાડી, બધા સંતોની દ્રષ્ટિ દિવ્ય થઈ. સંતોએ જોયું સવારના 4 વાગે અક્ષરધામના મુક્તો ભગવાન જેવા વસ્ત્ર અલંકાર આભૂષણ પહેરીને એ મુક્તો આવે છે. ઘેલાના ઘાટ ઉપર બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધ્વનિ કરીને સ્નાન કરતા હતા. ચારે બાજુ પ્રકાશ, ચારે બાજુ મુક્તો. સંતોએ કહ્યું, સ્વામી આ શું છે? અમે કહેતા હતા ને કે ભલે અમે વૃદ્ધ થયા પણ અમને ઘેલામાં સ્નાન કરવા માટે લઈ જાઓ, કારણ કે અક્ષરધામના મુક્તો અક્ષરધામમાંથી અહીંયા સ્નાન કરવા આવે છે, આનો મહિમા એટલો મોટો છે. મેં તમને કહ્યું હતું હમણાં જ કે માનસરોવરમાં આજે પણ સ્વર્ગના દેવો, સિદ્ધો, મહર્ષિઓ સ્નાન કરવા આવે છે. અનેક લોકોને દર્શન થાય છે આજે પણ સવારના 3 વાગે. તારાના રૂપમાં એટલું બધું તેજ લોકોને દેખાય. જે મોટા મોટા સંન્યાસીઓ ગયા છે એમણે પોતાના અનુભવો લખ્યા છે, એ તો તમે વાંચો ને દાદા, એટલા દિવ્ય અનુભવો છે. એટલા માટે હું કહું છું, આપણા શાસ્ત્રની વાતો બધી સાચી છે પણ એ ઘણી વસ્તુ લોકોને નથી સમજાતી, કારણ કે એની પાત્રતા નથી હોતી. અને ન સમજાય એટલે શું માને? ખોટું. આ મૂર્ખતા છે. તમે તમારી પાત્રતા વધારો, તમારા જીવનમાં દિવ્યતા વધારો તો બધું સમજાશે. શિવલાલભાઈ શેઠ
એની પણ મેં વાત કરી હતી. શિવલાલભાઈ ધામમાં જવાના હતા, એમની કોઈ ઈચ્છા નહોતી. એમના બાપુજીએ સગા સંબંધીએ ઘણું પૂછ્યું, એમણે એક જ ઈચ્છા રજૂ કરી. ખબર છે, શિવલાલભાઈ ધામમાં ગયા, બહુ દિવ્ય પ્રતાપ, આપણે કથા વાર્તા આખી ચરિત્ર એમનું લીધું હતું ને. ધામમાં જતા જતા શિવલાલભાઈ એક જ ઈચ્છા રજૂ કરી કે મારી ઈચ્છા છે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા ત્યાં સુધી ઘેલાના જળથી સ્નાન કરતા હતા, મારે તો હવે બે ચાર દિવસ બાકી છે, બસ મારા માટે ઘેલાનું પાણી લાવી આપો, મારે છેલ્લે છેલ્લે એનાથી જ સ્નાન કરવું છે ને ધામમાં જવું છે. શિવલાલભાઈ ઘેલા નદીના જળથી નિત્ય સ્નાન કરતા અને ભગવાનના ધામમાં ગયા. આ બધા તીર્થો એટલા દિવ્ય છે. અમે હમણાં જ ગંગાના કિનારે 10 દિવસ રહીને આવ્યા ઋષિકેશમાં. દાદા, એ દિવ્યતા હૃદયના સ્પંદનો આખા બદલી જાય, મનના વિચારો આખા બદલી જાય. ગંગાના કિનારે જો રહેવામાં આવે ને ખબર તો પડે. તમે આમ ફરતા ફરતા જાઓ, પીજા ખાતા ખાતા જાઓ, અડધો કલાક ગંગામાં ડૂબકી મારી નીકળી જાઓ, એમ ન ખબર પડે. 10 દિવસ 15 દિવસ રહેવામાં આવે ને તો ખબર પડે. કથા સાંભળનારા બધા ભક્તોને જણાવવાનું, ઋષિકેશમાં ગંગાના કિનારે ગુરુજી 1 મહિનો સુધી રહ્યા. અમેરિકાથી ભક્તો ગયા, ઇન્ડિયાથી ભક્તો ગયા, સંતો ગયા, બધાને એટલા દિવ્ય અનુભવો થયા. સંતો ભક્તોએ વિનંતી કરી, ગુરુજી 1 શિબિર અહીંયા ગોઠવો, હરિભક્તો દેશ વિદેશના આવે. શિબિર નક્કી થઈ, આશ્રમો નક્કી થયા, હોલ બુક થઈ ગયા, આખા આશ્રમો બુક થઈ ગયા. 2020 સપ્ટેમ્બર મહિનો 21 તારીખથી 27 તારીખ, સપ્ટેમ્બર 21 થી સપ્ટેમ્બર 27, કદાચ હું સોરી ભૂલતો હોઉં તો માફ કરજો, સપ્ટેમ્બર 11 થી 17 કે 21 થી 27, કારણ કે બહુ જ ડેટ મગજમાં હોય એટલે. પણ 2020માં સપ્ટેમ્બર મહિનામાં ગંગાજીના એકદમ કિનારે વાનપ્રસ્થ આશ્રમ છે, ત્યાં ઉતારા બધા બુક થઈ ગયા છે. પરમાર્થ નિકેતન આશ્રમ છે, ત્યાંનો મોટો હોલ બુક થઈ ગયો છે. સ્વામિનારાયણ આશ્રમ છે, ત્યાં પણ ઉતારા નક્કી થઈ ગયા છે. જે કોઈ દેશના વિદેશના ભક્તોએ આવવું હોય, 7 દિવસ એટલી દિવ્ય સત્સંગ શિબિર ત્યાં કરવાની છે. શિબિર કર્યા બાદ 4 ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી 4 ધામની યાત્રા થશે. અને એ યાત્રા કર્યા બાદ જે ભક્તોને સાનુકૂળતા હોય, કરવી હોય, એમને ઉત્તર ભારત એટલે છપ્પૈયા, અયોધ્યા, મથુરા, ગોકુળ એની પણ યાત્રા ગોઠવાઈ રહી છે. આ બધું પ્લાનિંગ થોડા સમયમાં એક્ઝેક્ટ ડેટ વગેરે બધું સાથે તમને ડિટેલમાં મળશે. પણ આ કથા પ્રસંગ ચાલી રહ્યો છે, વાત કરી દીધી દાદા. આ બધા મોટા તીર્થો છે, એનો મહિમા એટલો બધો છે. જ્યાં સુધી પૃથ્વી ઉપર ગંગા નદી વહેતી રહેશે ત્યાં સુધી કળિયુગ પૂર્ણ પ્રભાવિત નહીં થાય. શાસ્ત્રોમાં લખ્યું, સરસ્વતી નદી આ પૃથ્વી ઉપર જ્યાં સુધી હતી ને ત્યાં સુધી પૃથ્વી ઉપર એટલું પાપ ઓછું હતું. કળિયુગ શરૂ થયું ને પૃથ્વી ઉપરથી સરસ્વતી લુપ્ત થઈ. આપણા વેદોમાં, અરે અમેરિકાના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું છે, સંશોધન કર્યું છે, આ પૃથ્વી ઉપરની સમૃદ્ધમાં સમૃદ્ધ સરિતા સરસ્વતી હતી. કળિયુગના પ્રારંભમાં એ નદી લુપ્ત થઈ ગઈ. અને હવે કોનો વારો છે? ગંગાનો. કળિયુગ પૂર્ણ પ્રભાવિત બનશે ત્યારે ગંગા પૃથ્વી ઉપરથી લુપ્ત થશે. અમે ગંગાના કિનારે હમણાં જ જઈને આવ્યા, એટલા માટે આ એવા તીર્થો છે. ગંગા હોય, યમુના હોય, સરસ્વતી હોય કે ઉન્મત્ત ગંગા, તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણનો એને સંબંધ થયો. ભગવાન શ્રીહરિ નિત્ય જ્યાં સ્નાન કરતા, આ મહાતીર્થો છે. માટે જ્યારે આપણને અવકાશ મળે દેશમાં જઈએ, સ્નાન કરીએ, દર્શન કરીએ. અને બધા ભક્તોની તૈયારી હોય તો 2020માં તૈયારી રાખજો. આ ગંગામાં જેણે સ્નાન કર્યું હોય તે મનુષ્યને ધન્ય છે, કારણ કે આમાં નહાવાથી તો જન્મને મરણથી છૂટી જાય છે. અમે આ ઉન્મત્ત ગંગાના યશને ઘણા પ્રેમથી સરસ રીતે વારે વારે રાત દિવસ ગાઈએ છીએ. હવે તો 999 બધી નદીઓ આ ગંગાના યશને ગાશે. ઉન્મત્ત ગંગા શ્રીહરિનો પ્રસાદીનો રંગ પુષ્કળ પ્રમાણમાં સમુદ્રમાં લઈ ગઈ હતી, તેથી તે રંગમાં સમુદ્ર પણ નાહ્યો. સમુદ્રમાં જેટલી નદીઓ આવી હતી તે બધી પણ તે પ્રસાદીના રંગમાં સ્નાન કર્યું. જે ઉન્મત્ત ગંગામાં રોજ શ્રીહરિ નહાતા હતા ત્યાં આવીને ભવ, બ્રહ્મા અને ઇન્દ્રાદી બધા દેવો નહાતા હતા.
તેમની સર્વ પત્નીઓ પણ તે પ્રસાદીના જળમાં નહાતી હતી. તે કારણને લીધે જ આ ઉન્મત્ત ગંગા ચૌદે લોકમાં પ્રસિદ્ધ થઈ ગઈ. જેને ઘોર પાપોથી છૂટવાની ઈચ્છા હોય તે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરતા રહેતા હતા. જે સો ચિતવત મન મે તે સો ફલ હી દેત, ધર્મ અર્થ કામ મોક્ષ હી સહજહી સબહી લેત. જે સો ચિતવત મન મે, આ ગંગામાં સ્નાન કરનારો પોતાના મનમાં જેવો સંકલ્પ કરે તેવું ફળ તેને ગંગા આપે છે. આ ગંગામાં સ્નાન કરવાથી સહુ કોઈ ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપ ફળને સહજમાં પ્રાપ્ત કરે છે. શ્રીહરિ ઉન્મત્ત ગંગામાં ઘણીવાર સુધી નાહ્યા, પછી પાણીમાંથી બહાર નીકળ્યા. બધા સોનેરી વસ્ત્ર પહેર્યા, મસ્તક ઉપર કલગી ધારણ કરી. શ્રીહરિના અશ્વને પણ બધા જ સોનેરી સાજથી શણગાર્યો હતો. પછી જ્યારે શ્રીહરિ તેના ઉપર બેઠા ત્યારે અદ્ભુત શોભા કરી હતી. રાજમાર્ગે ચાલીને સહુને દર્શન આપતા હતા, આગળ વાજિંત્રો વાગતા હતા. આ રીતે શ્રીહરિ જીવા ખાચરના રાજદરબારમાં પધાર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પુરમાં એભલ ખાચરના રાજદરબારમાં રંગ ક્રીડા કરી ગંગામાં સ્નાન કર્યું અને શ્રીહરિ જીવા ખાચરના રાજદરબારમાં આવ્યા. એ નામે છઠ્ઠો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.